બહુ બધી વિધે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ થ્રી એક્સ સ્કવેર પ્લસ એક્સ પ્લસ થ્રી ના વાસ્તવિક શૂન્યનો ઉપયોગ કરીને નીચે આપેલા આલેખમાંથી યોગ્ય આલેખ પસંદ કરો આપણે આ પ્રશ્નને ઘણી બધી રીતે ઉકેલી શકીએ સૌ આપણે આ બધા ગ્રાફ જોઈએ અને તેના શૂન્યો શું છે તે મેળવીએ અને તે શૂન્યો એટલે કે રૂટ્સને આપેલ પોલીનોમિયલમાં મૂકી ચકાસીએ કે વાય ઇઝ ટુ ઝીરો મળે છે કે નહીં સૌપ્રથમ આપણે ગ્રાફ એ ને ઉકેલી અહીં આપણે જોઈ શકીએ કે આ બિંદુ આગળ આપણને એક રૂટ મળે છે જે એક્સ બરાબર માઇનસ થ્રી આગળ મળતું હોય તેવું લાગે છે આ એક્સ ઇઝ ટુ માઇનસ થ્રી ને આપેલ પોલિનોમિયલમાં મૂકીએ આથી આના બરાબર માઇનસ થ્રી ક્યુબ પ્લસ થ્રી માઇનસ થ્રી પ્લસ માઇનસ થ્રી પ્લસ થ્રી

હવે આ જ રીતે આપણે ગ્રાફ b ને ઉકેલીએ તો અહી આપણને એક રૂટ મળે છે જે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ આગળ મળતું હોય તેવું લાગે છે અને તે જ રીતે આગળ મળે છે અને આગળ મળતું હોય તેવું લાગે છે અહીં આપણે જાણીએ છીએ કે એ આપણો યોગ્ય વિકલ્પ છે છતાં પણ જો તમે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન અથવા તો એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી તમે આ પોલીનોમિયલમાં મૂકશો તો તમને એના બરાબર ઝીરો મળશે નહી તે જ રીતે ઝીરો જવાબ મળશે નહીં કારણ કે આગળ રિયલ ફંક્શન એટલે કે વાસ્તવિક વિધે ઝીરો થતું નથી જો બીજી રીતે વિચારીએ તો આ ફંક્શન થશે નહીં કારણ કે આપેલ પોલિનોમિયલ ના થ્રી રૂટ્સ મળશે આથી ટોટલ આપણને ત્રણ શૂન્યો મળવાના છે એટલે કે થ્રી રૂટ્સ મળવાના છે હવે તે થ્રી રૂટ્સ રિયલ અથવા તો ઇમેજનરી હોઈ શકે હવે આ પ્રશ્નની ચાવી એ છે કે કાલ્પનિક શૂન્ય કાલ્પનિક શૂન્યો જોડીમાં જ મળે જોડીમાં જ મળે છે આથી આ પ્રશ્નની ચાવી એ છે કે કાલ્પનિક શૂન્યો જોડીમાં જ મળે છે હવે જો ત્રણેય શૂન્યો આપણા વાસ્તવિક હોય તો અહીં આપણે જોઈ શકીએ કે આ ગ્રાફમાં આપણને વાસ્તવિક મળે છે પરંતુ આગળ જોયા પ્રમાણે આ આપણો સાચો ઉકેલ નથી હવે બીજી શક્યતા એ છે કે એક વાસ્તવિક બીજ તથા બે કાલ્પનિક બીજ પણ હોઈ શકે અને અહીં આપણે જોયું કે બે વાસ્તવિક બીજ છે પણ આ શક્ય નથી હવે બીજી શક્યતા એ છે કે એક વાસ્તવિક બીજ હોઈ શકે એક વાસ્તવિક અને બે કાલ્પનિક બીજ હોઈ શકે અહીં આ ગ્રાફમાં આપણે જોઈ શકીએ કે આપણને બે રિયલ રૂટ્સ એટલે કે વાસ્તવિક બીજ મળે છે પરંતુ આ ગ્રાફ સાચો નથી આપણે અહીં જોઈ શકીએ કે આપણને બે વાસ્તવિક બીજ મળે છે પરંતુ આ શરત માટે તે સાચું નથી અને જો બે વાસ્તવિક બીજ મળે તો એક કાલ્પનિક બીજ મળે પરંતુ તેના માટે આ શક્ય નથી હવે ધારી લઈએ કે આપણી પાસે આ ગ્રાફ નથી અને તમને કોઈ આના બીજ શોધવાના કહે તો એવા સંજોગોમાં તમે આના અવયવ પાડી શકો તો આપણે આના અવયવ પાડીએ વાય ઇઝ ઇકવલ ટુ એક્સ પ્લસ થ્રી એક્સ સ્કવેર પ્લસ એક્સ પ્લસ થ્રી હવે જો ઘણી બધી ટર્મ્સમાં કોમન ફેક્ટર આવતા હોય તો આપણે ગ્રુપ એટલે કે સમૂહવાળી મેથડ નો યુઝ કરી શકીએ હવે આ પહેલી બે ટર્મ્સ નું આપણે એક ગ્રુપ બનાવીએ આ બંને માંથી આપણને કોમન ફેક્ટર એક્સ મળે છે આથી એક્સ થ્રી મળે હવે તે જ રીતે આ બે આપણે ગ્રુપ બનાવીએ તો આ બંનેમાંથી આપણને પ્લસ વન કોમન ફેક્ટર મળે છે આથી બ્રેકેટમાં એક્સ પ્લસ થ્રી હવે આ બંને ટર્મ્સમાં એક્સ પ્લસ થ્રી એ કોમન ફેક્ટર છે આથી એક્સ પ્લસ થ્રી ઇન્ટુ હવે જો y ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય તો આ બંને ટર્મ્સમાંથી કોઈ એક ટર્મ્સ ઝીરો હોઈ શકે હવે એક્સ પ્લસ થ્રી ક્યારે ઝીરો હોઈ શકે આપણે બંને બાજુ થ્રીને સબટ્રેક્ટ કરીએ તો આપણને એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી મળે છે હવે તે જ રીતે એક્સ સ્ક્વેર પ્લસ વન ઇક્વલ ટુ ઝીરો ક્યારે હોઈ શકે આથી અના બરાબર આપણને એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન મળે કાલ્પનિક બને છે અને જો તેને વધુ વ્યાપક રીતે લખીએ તો તેનું મૂલ્ય આપણને સંકર સંખ્યામાં પ્રાપ્ત થાય છે અહીં આપણને કાલ્પનિક બીજોની જોડ મળે છે અને એક વાસ્તવિક બીજ આપણને એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી આગળ મળે છે